ચાલુ વર્ષે પડેલા અપૂરતા વરસાદના કારણે ખેતી માટે પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વંથલી તાલુકાના બંઠિયા ગામના હરસુખભાઈ આરદેસણા નામના ખેડૂતે પોતાની વાડીએ અગ્નિસ્નાન કરી જીવ ટૂંકાવી લીધો હતો. પાક નિષ્ફળ જતા આર્થિક સંક્રમણના કારણે હરસુખભાઈ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બે ત્રણ વર્ષથી ખેતીમાં કાંઈ ઉત્પાદન થતું નહોતું અને અમારે કાંઈ નહોતું. બેંકનું બધું લેણું તો વધી ગયું. એ વિચારી આત્મહત્યા કરવાનું. આજરોજ વંશી પુરેટેશન તાબાના બંટિયા ગામે હરસુખભાઈ આરદેસણા ઉંમર વર્ષ 55 નાવોએ પોતાની વાડીમાં અગ્નિસ્નાન કરી અને આપઘાત કરેલો છે. આ હર્ષુભાઈ છે એ છેલ્લા 2 વર્ષથી અહીંયા ખેતી કામ કરે છે. તેની અગાઉ એ 2 વર્ષ પુણેમાં પ્લાસ્ટિકનું કારખાનું ચલાવતા હતા. એ અગાઉ પણ ભાવનગરમાં પ્લાસ્ટિકનો બિઝનેસ કરતા હતા. ત્યાં 15 વર્ષ બિઝનેસ કરેલો. એમને 16 વીઘા જમીન છે. એમને આ પહેલાં 5 વીઘા જમીન એ વેચેલી હતી અને એમાંથી જે પૈસા આવ્યા એમાંથી એને બોર 4-5 વાર ટ્રાય કરેલી પણ બોર નિષ્ફળ ગયા હતા. એક વખત બોરમાં પાણી આવ્યું પછી એના માટેની બધી મશીનરી વસાવેલી પણ પાછું પાણી ચાલુ ગયું. કૂવો એક છે એ ખાલી છે. એમને જે એમની પાસે 16 વીઘા જમીન છે એ જમીનમાં એને બેંકમાંથી અલગ અલગ બેંકમાંથી ખેતીલાયક જેટલી લોન મળે એટલી એમને લીધેલી છે અને એના હપ્તા પણ ચડી ગયેલા છે. આ ગામની માલિકો હરસુખભાઈ જીવાભાઈ આરદેસણા નામના એક ખેડૂત પણ રહીએ છીએ. તો એને આર્થિક સંક્રમણ માટે કરજ વધી જવાનું, પાક નિષ્ફળ જવો, ખેતીમાં 2-3 વર્ષમાં કાંઈ ના થવાથી એની આ સુસાઇડનું પગલું ભરે છે. જેની જાણ મને ગામ લોકોએ કરતા હું તાત્કાલિક સ્થળ પર જઈને મેં તપાસ કરી અને 108ને ફોન કરીને તાત્કાલિક દવાખાને લીધો. પણ એ કેસ ફેલ હતો એ પૂગતા અને ઘરનાઓનું નિવેદન લીધું. કોઈ જાતની કાંઈ તકલીફ તો નહીં, કરજ હતું ને 2 દિવસ ત્યાં ઘરે ગુમસામ ફરતા હતા અને અમને કાંઈ જવાબ દીધો નહીં. વાડીએ જઈને આવું એની અંતિમ પગલું ભરી લીધું છે.